જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતી ભટકતી ગાયને ગૌશાળામાં મૂકવા માટે કરવામાં આવતા નિભાવ ખર્ચની સાથે ગાયને ચોપડા ઉપર જ ગૌશાળાઓને સોંપવામાં આવી હોવાના આક્ષેપ વચ્ચે ચોરવાડી ગામની ગૌશાળાના સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે અમારી ગૌશાળામાં જૂનાગઢ મહાનગરપાલિકાએ એક પણ ગાય મોકલી નથી ને નિભાવ ખર્ચ પણ આપવામાં આવ્યો નથી. આ માત્ર કાગળ ઉપરનું કૌભાંડ છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ ચોરવાડી ગામની બલમાર ગૌશાળા અને તોરણિયા ગામની રામાપીર ગૌશાળાને 328 ગાયો મોકલી હોવાના કાગળો તૈયાર કરી તેના નિભાવ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. ત્યારે ચોરવાડી ગૌશાળાના સંચાલકે કહ્યું છે કે જૂનાગઢ મહાનગરપાલિકાએ માત્ર કાગળ ઉપર આ કૌભાંડ આચર્યું છે અને અમારી ગૌશાળાને બદનામ કરવાની નીતિ સામે અમે કાનૂની કાર્યવાહી કરીશું. એક પણ ગાયો અમે અહીંયા આપવામાં આવેલ નથી અને સંભાળતા પણ અમે નથી. ગામ સિવાય કોઈ પણ ગાયો અમે સંભાળતા નથી. હાવ તદ્દન ખોટી વાત છે. અમે તો ગામની રખડતી વખડતી ગાયો અને ગામ સિવાય કોઈ ગાયોને અમે અહીંયા સંભાળતા નથી. જૂનાગઢ મહાનગરપાલિકાએ 328 ગાય આ બંને ગૌશાળામાં આપી હોવાના કાગળો તૈયાર કરીને તેના નિભાવ ખર્ચની રકમ પણ ચૂકવી આપી છે. ત્યારે આ રકમ કોને આપવામાં આવી અને જો ગૌશાળાઓને ગાયો આપવામાં ન આવી હોય તો ગાયો ગઈ ક્યાં તેની તપાસ કરવામાં આવે તો 60 લાખથી વધુ રકમ ચાઉં કરી જવાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. સાવ ખોટી છે. નથી કોઈ ગાયો આવી કે નથી કોઈ પૈસા આવ્યા. આ બલરામ ગૌશાળાને બદનામ કરવા માટેનો તૂત છે. તો ખબર નથી કઈ રીતે આચરું, પણ અમને અત્યારે બદનામ કરે છે એ ખબર છે. અમે તો કાયદેસર કાર્યવાહી પણ કરશું. જૂનાગઢ મહાનગરપાલિકાએ શહેરમાંથી રખડતી ભટકતી ગાય પકડીને કઈ ગૌશાળામાં મોકલી તેની તપાસ કરવી જરૂરી બની છે. આ કૌભાંડ માત્ર નિભાવ ખર્ચના નાણાં ચાવ કરી જવા માટે આચરવામાં આવ્યું કે હિન્દુઓ જેને માતા ગણે છે તેવી ગાયોને કતરખાની ધકેલી દેવામાં આવી તેની તપાસ થાય તો ચોંકાવનારું કૌભાંડ બહાર આવે તેવું હાલ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, લાઇવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.